આજે આપણે ઇન્વોલ્યુટ બરાબર કઈ રીતે ડ્રો કરવું એ સમજીશું. તો અહીંયા આપણે વન બાય વન જોઈએ કે તો એ ડેટામાં લખ્યું છે કે ડ્રો ઇન્વોલ્યુટ ઓફ અ સર્કલ હેવિંગ 20 mm ડાયામીટર. તો એ તમને સર્કલનું ડાયામીટર કેટલું આપેલો છે 20 mm, તો એની રેડિયસ કેટલી જશે? આર બરાબર 10 mm. બરાબર. તો સૌથી પહેલાં આપણે શું કરીશું કે 10 mm રેડિયસ લઈ અને એક આપણે શું દોરીશું, સર્કલ ડ્રો કરીશું. આપણે શું કરીએ, સૌથી પહેલાં એક 10 mm સર્કલ ડ્રો કરી દઈએ છીએ આપણે અહીંયા. આપણે શું કર્યું છે, 10 mm રેડિયસ લઈ અને આપણે શું કર્યું છે, એક પોઈન્ટ ઓ આગળ લઈ અને એક સર્કલ ડ્રો કર્યું છે. બરાબર છે. હવે શું કરવાનું કે સર્કલના 8 સરખા આપણે ભાગ કરવાના છે. શું કરવાનું છે, સર્કલના 8 સરખા ભાગ કરવાના છે. તો આપણે પ્રોટેક્ટરની મદદથી શું કરીશું, એના 8 સરખા ભાગ કરીશું. તેના માટે આપણે પહેલાં એક હોરિઝોન્ટલ અને વર્ટિકલ લાઇન ડ્રો કરી દઈએ. બરાબર. જેનાથી આપણે ઇઝીલી ડ્રો કરી શકીએ. બરાબર. આછી લાઈન હું ડ્રો કરું છું અત્યારે. એ જ રીતે આપણે અહીંયા અહીંથી પણ એક લાઈન ડ્રો કરી દઈએ. એક લાઈન આપણે ડ્રો કરી દીધી છે બંને. બરાબર. હવે શું કરીશું કે પ્રોટેક્ટરની મદદથી 8 સરખા ભાગ કરવા છે. તો શું થશે, 360 / 8 એટલે 1 ડિગ્રીનું માપ કેટલું આવશે, 45 આવશે. તો એ પ્રમાણે આપણે માર્ક કરી દઈશું. તો એ દેખો અહીંયા 45 ડિગ્રી અહીંયાથી 40 તેમાં 90 તો છે. એ જ રીતે અહીંથી આપણે પણ 45 લઈશું. એ જ રીતે પાછળની બાજુ પણ શું કરીશું, આપણે 45 ડિગ્રીએ એંગલ લઈશું. બરાબર. 45 ડિગ્રી અહીંયા આવશે અને 45 ડિગ્રી અહીંયા આવશે. પછી આપણે શું કરી દઈશું, જોઈન કરી દઈશું બધા ભાગને. જરૂર છે એટલો ભાગ જ જોઈન કરીશું આપણે સર્કલના અંદરનો. બરાબર. પોઈન્ટ જોઈન કરતી વખતે જેટલી પાસ જરૂર છે એટલો આપણે જોઈન કરી દઈએ છીએ. એટલે આપણે શું થઈ જશે, સરખા ભાગ કરી દઈએ છીએ. તો હવે શું થઈ ગયું કે એના આપણે સરખા ભાગ કરી દીધા. હવે એને આપણે નંબર આપી દઈએ અહીંયા. 1 નંબર, 2 નંબર, 3 નંબર, 4 નંબર, 5, 6, 7 અને 8. બરાબર. આ બધા પોઈન્ટ આપણને અહીંયા મળી ગયા છે, 8 પોઈન્ટ. બરાબર. એ જ રીતે હવે શું કરવાનું છે, તો એ જે ઉપરનો જે ભાગ છે 8 નંબર, ત્યારથી આપણે એક આડી લાઈન દોરવાની છે અને એની લંબાઈ કેટલી હશે એના પરિઘના જેટલી. તો સર્કલનું જો પરિઘ ફાઇન્ડ કરવું હોય તેના માટે ફોર્મ્યુલ છે π×d. તો π નું વેલ્યુ કેટલું હોય છે, 3.14, d એટલે ડાયામીટર એટલે 20, એટલે ટોટલ તમને માસ કેટલું મળશે, 62.8 mm. તો હવે એ માપ જે છે એ આપણે અહીંયા લેવાનું છે. બરાબર. 8 નંબરનો જે પોઈન્ટ છે તે આગળથી આપણે શું કરવાનું છે, આ માપ લેવાનું છે અહીંયા. તમે સમથિંગ જોઈ શકશો, 62.8 એટલે 63 પોઈન્ટ અહીંયા તમને મળશે. બરાબર છે. ત્યાં સુધી આપણે એક લાઈન ડ્રો કરી દઈએ છીએ. બરાબર. આ જે માપ મળ્યું છે આપણને, બરાબર, એના પણ શું કરવાનું છે, આપણે 8 સરખા ભાગ કરવાનું. તો ઇઝીલી થઈ શકશે નહીં, તો એના માટે આપણે જે મેથડ યુઝ કરતા હતા કે પહેલાં 30 ડિગ્રી એક પોઈન્ટ લઈ લેવાનો આપણો અને પછી શું કરીશું આપણે ત્યાં સરખા ભાગ કરીશું. બરાબર. બરાબર. એટલે 30 ડિગ્રી એક આપણે લાઈન અહીંયા ડ્રો કરીશું પોઈન્ટ. બરાબર. અને ત્યાં આગળ શું છે, 8 સરખા ભાગ કરવા છે. તો 8 સરખા ભાગ માટે 8 × 10 એટલે 80 mm માપ લઈ અને આપણે શું કરી દઈશું, એના ભાગ કાઢી દઈશું. બરાબર. એટલે અહીંયા 10 10 mm ના 8 પોઈન્ટ આપણે લઈ લઈશું ઉપર.
તો અહીંયા તમે જોઈ શકશો, મેચિંગ કરીને અહીંયા આપણે શું કરી દઈશું, બધા ભાગના માપ લઈ લઈશું આ રીતે, બરાબર 7 અને 8. તે બધા પોઈન્ટ જે છે થોડું હું ડાર્ક કરી દઉં, તો બધા પોઈન્ટ આપણે લઈ લઈશું. આ પોઈન્ટ મળી જાય પછી શું કરતા હતા, આપણે છેલ્લો લાસ્ટ પોઈન્ટ પહેલાં આપણે જોઈન કરતા હતા, પછી આની પેરેલલ લાઈનો આપણે ડ્રો કરતા હતા, બરાબર. આની જ પેરેલલ લાઈનો આપણે ડ્રો કરતા જઈશું તો આપણે બધા સરખા ભાગ જે છે એ મળી જશે. આઠ સરખા શું થઈ જશે, ભાગ મળી જશે. તો હવે દરેક ભાગ જે મળે છે એના પોઈન્ટથી આપણે આપવા હોય તો આપી દઈશું નંબર એ ઉપર જે છે, બરાબર. તો એ બી સી ડી આપવું હોય તો એ બી સી ડી નામ આપી દઈએ, ABCDEFG અને H, ટોટલ 8 ભાગ થઈ જાય. હવે એને નીચે આપી દઈએ નામ, તો સ્મોલમાં આપી દઈએ ABCDEFG અને H, એટલે ટોટલ તમારા 8 ભાગ થઈ ગયા, બરાબર. એટલે નામ આપી દઈએ, કારણ કે 1 2 3 આપણે અહીંયા આપેલા છે તો એ આપણે ABCD નામ આપી દઈએ, બરાબર છે. હવે એના પછી શું કરવાનું છે કે અહીંયા સર્કલમાં આપણે ધ્યાન એ રાખવાનું કે લાઈનો આપણે જે છે ને એ એક્સટેન્ડ કરવાની છે, પણ કઈ રીતે એક્સટેન્ડ કરવાની છે. જો 1 નંબરની આગળ આ તમે લાઈન જોઈ શકો, અહીંયા 90 ડિગ્રી લાઈનો આપણે એક્સટેન્ડ કરવાની, એટલે અહીંથી 90 ડિગ્રી જે લાઈન દોરાય રહીએ 1 નંબર, બરાબર. તો આ લાઈનને આપણે એક્સટેન્ડ કરીશું આ રીતે, બરાબર. એ જ રીતે 2 નંબર છે, તો 2 નંબર જે 90 ડિગ્રી થાય તે આગળ આપણે શું કરીશું, લાઈનો આ રીતે એક્સટેન્ડ કરીશું, બરાબર. બધી 90 ડિગ્રી લાઈન એક્સટેન્ડ કરવાની છે, એટલે આ રીતે પહેલાં આપણે ગોઠવીને પછી શું કરીશું, 90 ડિગ્રી લાઈન બધી બધા જ પોઈન્ટ આગળ શું કરીશું, એક્સટેન્ડ કરીશું. હવે 3 નંબર છે તો 3 નંબર પર આગળ આપણે આ સેટ કરી ને લાઈન આપણે એક્સટેન્ડ કરીશું, બરાબર. આ રીતે 4 નંબર હશે તો 4 નંબર પણ આગળ પણ શું કરીશું, આપણે બધા જ નંબર આગળ શું કરવાનું, 90 ડિગ્રી લાઈન આપણે એક્સટેન્ડ કરવાની છે. તો અહીંયા પણ આપણે શું કરીશું, લાઈન એક્સટેન્ડ કરીશું. આ 5 નંબર છે તો 5 નંબર આગળ પણ શું કરીશું, 90 ડિગ્રી લાઈન એક્સટેન્ડ કરીશું. આ 6 નંબર છે તો 6 નંબર આગળ પણ શું કરીશું, આપણે 90 ડિગ્રી લાઈન એક્સટેન્ડ કરીશું. આ રીતે એ જ રીતે આપણે જે જે લાઈન લાસ્ટ લાઈન જે છે 7 નંબર આગળ, તો 7 નંબર આગળ પણ શું કરીશું, આ 90 ડિગ્રી લાઈન એક્સટેન્ડ કરીશું. એટલે બધા જે નંબર આપ્યા છે એ 90 ડિગ્રી આપણે શું કરવાનું છે, લાઈન એક્સટેન્ડ કરવાની છે. હવે આ લાઈન જે છે બધી એક્સટેન્ડ થઈ જાય, બરાબર, બરાબર. આ બધી લાઈનો જે છે એક્સટેન્ડ થઈ જાય એના પછી આપણે એક જ પોઈન્ટ છે, એક જ સ્ટેપ બાકી રહે છે, એ છે કે તમે 8 નંબર છે ત્યાંથી અહીંયા જે સ્મોલ એજ સુધીનું જે છે એ અંતર લઈ લેવાનું, અને 1 નંબરથી 1 નંબરની લાઈન પર એક પોઈન્ટ કરવાનો આ રીતે, બરાબર. એ જ રીતે 1થી અહીંયા બી સુધીનું અંતર લઈ લેવાનું, અને આ 2 નંબર જે છે ત્યાં 2 નંબરની લાઈન પર શું કરી દેવાનો, આ રીતે આર્ક લગાવી દેવાનો, બરાબર. આ રીતે, બરાબર. એ જ રીતે 3 નંબરનો પોઈન્ટ હશે, સોરી, સી સુધીનો, તો સી સુધીનું માપ લઈ લેવાનું, એ આપણે 3 નંબર લઈ લઈએ, તો 3 નંબર સુધી એક આર્ક લગાવતા જવા માટે, બરાબર. એ જ રીતે અહીંથી આપણે ડી સુધીનું માપ લઈ લઈશું, 4 નંબરની જે લાઈન છે ત્યાં શું કરી દઈશું, આપણે આર્ક લગાવી દઈશું. આ રીતે આપણે આગળ વધતા જઈશું. ઈ છે, 5 નંબર પર ઈ આવશે, તો ઈનું માપ લઈ અને અહીંયા આ રીતે લઈ લઈશું આપણે. એફ છે, બરાબર, તો એફનું માપ લઈ 6 નંબર છે ત્યાં માપ આ બધે પોઈન્ટ કરી દઈશું આપણે. એ જ રીતે 7 સુધીનું માપ લઈ, બરાબર, અહીંયા જે છે 7 નંબરથી લઈ અને કરીશું. બાકી 8 નંબરનું લાસ્ટનું જે માપ છે તો ત્યાં જ આવશે. હવે આ બધા પોઈન્ટ જે છે એને આપણે શું કરી દઈશું, જોઈન કરી દઈશું. પહેલાં લાઇટ લાઈનથી કરીશું, અહીંયા 8 નંબરથી સ્ટાર્ટ કરીશું આપણે, અને પછી એને શું કરી દઈશું, આપણે ડાર્ક લાઈનથી બનાવી દઈશું કર્વ.
मैम थोड़ा डार्क कर देसु अपने। ये नाम जैसे लाखवा लिखी दे, P1 P2 P3 से P4 P5 P6 P7 नहीं है P8। तो आज ये कर्व जो सर्कल नो शू है इनवोल्यूट पर, तो कोई पण प्रॉब्लम तमने पूछा है सर्कल रिलेटेड तो तमे आ तेनी अंदर इनवोल्यूट ड्रॉ करी शको छो। बराबर,